દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાદા ભજનની રડ મને લાગે, દાદા ભજનની રડ મને લાગે, ભક્તિ રસ માનવું છે, ભક્તિ રસ માનવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત ગાવું છે, ભવ સાગર માનૈયા મારી ડોલે, ભવ સાગર માનૈયા મારી ડોલે, સામે કિનારે મારે જાવું છે, સામે કિનારે મારે જાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, જીવન મારું બન્યુંકારો, જીવન મારું બન્યુંકારો, દાદા ચરણ મારે રહેવું છે, દાદા ચરણ મારે રહેવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાદા તમારી આજ્ઞા મારીને, દાદા તમારી આજ્ઞા મારીને, જ્ઞાનામૃત મારી પીવું છે, જ્ઞાનામૃત મારી પીવું છે, દાદાનું ગીત મારી ગાવું છે, દાદાનું ગીત મારી ગાવું છે, દાદા વિતરાગીની દીક્ષા પામી, દાદા વિતરાગીની દીક્ષા પામી, દાદા જીવ મારી થાવું છે, દાદા જીવ મારી થાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, પ્રેમનું અમૃત પાવું છે, પ્રેમનું અમૃત પાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, જય સચિદાનંદ, જય સચિદાનંદ, થેન્ક યુ. તો ભાઈ ખુશી આપ નહીં આતી હો તો હમકો અચ્છા નહીં લગતા હૈ, આઈ એમ ગ્લેડ યુ કેમ, વેરી ગુડ. वो श्रेया भी नहीं आती तो हमको अच्छा नहीं लगता, मोनिका प्योरिड आती है. ओके चलो द नव कलम ऑल्टरनेट बोलो श्रेया नंबर वन.
हाँ जी सचिनानंद, हे दादा भगवान, मने कोई पण लीधारी जीवात मानो किंचित मास पण अहम न दुभाय न दुभावाय के दुभाववा प्रत्येना अनुमोदाय एवी परम शक्ति आपो। मने कोई पण लीधारी जीवात मानो किंचित मात पण अहम न दुभाय एवी स्यादवाद वाणी स्यादवाद वर्तन अने स्यादवाद मनन करवानी परम शक्ति आपो। હે દાદા ભગવાન, મને કોઈ પણ ધર્મ નો કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુબે ન દુબાય કે દબાવ પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો। મને કોઈ પણ ધર્મ નો કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુબે એવી શાદવાદ વાણી શાદવાદ વતન અને શાદવાદ વર્ણન કરવાની પરમ શક્તિ આપો। हे दादा भगवान, मुने कोई पण लेधारी उपदेशक साधु साध्वी के आचार्य नो अवणवात अपराध अमिनय न करवानी परम शक्ति आपो। हे दादा भगवान, मने कोई पण देदारी जीवात्मा के प्रति किंचित मात्र पण अभाव तिरस्कार न किया जाए न करवाया जाए के कर्ता के प्रति न अनुमोदाय एवी परम शक्ति आपो। હે દાદા ભગવાન, મને કોઈ પણ નિર્ધારી જીવાત્મા સાથે ક્યારે પણ કઠોર ભાષા તન તેની ભાષા ન બોલાય ન બોલાવાય કે બોલવા પ્રત્યેના અનમોદાય એવી પરમ શક્તિ આપો। કોઈ કઠોર ભાષા તન તેની ભાષા બોલે તો મને મૃદુ રુચિ ભાષા બોલવાની પરમ શક્તિ આપો। હે દાદા ભગવાન, મને કોઈ પણ નિર્ધારી જીવાત્મા કે પ્રતિ સ્ત્રી પુરુષ નરભૂષણ ગમે તે લિંગદારી હોય તો તેના સંબંધમાં કિંચિત માત્ર પણ વિષય વિકાસ સંબંધી દોષો ઈચ્છાઓ ચેષ્ટાઓ યા વિચાર સંબંધી દોષો ન ક્યા જાય ન કરવાયા જાય કે કર્તા કે પ્રતિના અનુમોદાય એવી પરમ શક્તિ આપો। મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો। હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં લુપ્ત ગુણ ન કરાય એવી પરમ શક્તિ આપો। સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો। હે દાદા ભગવાન, મને કોઈ પણ દેદારે જીવાત્મા નો પ્રત્યક્ષ અથવા પરોક્ષ જીવન તત્વ મૃત્યુ પામે નાલુ કોઈ નો કિંચિત માત્ર પણ અવણવાદ અપરાધ અવિનય ન ક્યા જાય ન કરવાય જાય કે કર્તા કે પ્રતિ ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો। હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો। જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ। ઓકે, ડેઇલી પ્રેયર પ્રેયર શ્રીમંત્ર, ઓ થેન્ક યુ, ઓકે આપ બોલીએ શ્રીમંત્ર। हाँ जय सचिदानंद, नमो वीत रागाय, नमो वीत रागाय, नमो अरिहंतानम, नमो अरिहंतानम, नमो सिद्धानम, नमो सिद्धानम, नमो आयरियानम, नमो आयरियानम, सायानम, नमो लोए सव साहुणम, नमो लोए सव साहुणम, एसो पंच नमोकारो, एसो पंच नमोकारो, सव पाव प्रणाशनम, सव पाव प्रणाशनम, मंगलानम च सवेसिन, मंगलानम पड़वम हवे मंगलम, पड़वम हवे मंगलम, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद, जय सच्चिदानंद। ओके, डेली प्रेयर इताक सेवा। जय सचिदानंद, हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपने हेल्थ को कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे धीमे में यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी, मैं बुरी शब्द से और कुसंग से हमेशा दूर रहूंगी, और कुछ भी हो मेरा सत्संग कभी भी ना झुके ऐसी परम शक्ति देना। प्राप्त मन वचन का योग और अपने आत्मा के उपयोग
शिव माता के परोपकारिणी की सेवा में ही करते सबसे बड़ा मानव धर्म है। मैं हमेशा अपने स्वयं और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में सिंसियर मॉरल और प्योर बने रहूं, ताकि मैं बराबर दादा भगवान की जैसे मैन ऑफ पर्सनैलिटी बन पाऊँ। हे दादा भगवान, मैं आगे से अपने माता पिता की हर बात सुनने का संकल्प लेती हूँ और उन्हें कभी भी अहंकार से जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करें। जय सच्चिदानंद। क्यों याद करना पड़ता है कि एवरीडे आप नहीं करते हैं? बहुत दिनों के बाद बोली ना, इसीलिए बार बार तो सुबह तो कब कब बोलने नहीं करने का। ओके दक्ष, स्टडी प्रेयर। ओके टीना, स्टडी प्रेयर। जय सच्चिदानंद। हे दादा भगवान, मुझे पढ़ाई में साय के जाते हैं उन सभी को तुमने काम दृढ़ निश्चय करती हूँ। अब ऐसी कृपा कर मेरा दर्शन आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो, ऐसी आप मुझे परम शक्ति दे। जय सच्चिदानंद। जय सच्चिदानंद। दादा कौन सी वाली? हे दादा भगवान, हे दादा भगवान आपके बच्चे दिल के हैं सच्चे, फिर भी हैं बच्चे, काम करेंगे अच्छे। जय सच्चिदानंद। ओके दक्ष हिंदी। जय सच्चिदानंद। शुरुआत में दादा भगवान अपलया गो दक्ष लगे। शुरुआत में दादा भगवान परमानेंट दक्ष टेम्पररी है। हे शुरुआत में दादा भगवान अपलया दक्ष लेट है। जय सच्चिदानंद। मकाना क्या करता है, हंसता रहता है। शिवा। हाँ जय सच्चिदानंद। हे शुद्धात्मा दादा भगवान, तमे जुदा छो, दक्ष पर जुदा छे। हे शुद्धात्मा दादा भगवान, तमे रियल छो, दक्ष पर रहती छे। हे शुद्धात्मा दादा भगवान, तमे परमानेंट छो, दक्ष पर टाइम पर आ जुचे। जय सच्चिदानंद। जय सच्चिदानंद। ओके हेल्प प्रेयर, हेल्प का बेनिफिट्स चिनाई। जय सच्चिदानंद। स्वस्थ शरीर हमें शारीरिक, मानसिक, मनोवैज्ञानिक, भौतिक, भावनात्मक एवं आध्यात्मिक रूप से मजबूत बनावे छे। हे दादा भगवान, मुझे इस संबंध में शक्ति आपको। प्रिया। अभ्यास में सखत मेहनत, प्रामाणिकता अने नैतिकता उत्तम गुण आपशे। मारा लक्ष्य सफलता अने सुख प्राप्त करावशे। हे दादा भगवान, मने आ बाबते शक्ति आपो। नित्य और ईमानदारी से सभी साधन करने से मेरा मन मजबूत होगा, मेरा चित्त केंद्रित रहकर मेरे तीन लक्ष्यों को प्राप्त होगा। मेरी ऊर्जा बढ़ेगी, मेरा ज्ञान बढ़ेगा, मेरा व्यवहार में सुधार होगा, दादा भगवान के आशीर्वाद प्राप्त होगा और उनके जगत कल्याण में निमित्त बनूंगी। ही दादा भगवान, मुझे इस संबंध में शक्ति दीजिए। जय सच्चिदानंद। सच्चिदानंद। अच्छा, किसने रिपोर्ट नहीं लिखा है आज? सबने लिखा? कुछ ही आपका नहीं देखा हमने। किसने भेजा? क्या बोला? 840 को भेजा था उसने रिपोर्ट। ओके, तो हम कैसे देख सकता है? हम तो सोता है, और टाइम से हम सोते हैं। खुशी, हमको हमको टेस्ट करते हैं क्या? टेस्ट करते हैं दादा को? टेस्ट करते हैं? नहीं। दादा काम करते है कि नहीं? टेस्टिंग है मेरा?
ओके चलो ये दो चार दिन छुट्टी थी तो उसमें रिपोर्ट में इंडिविजुअल नहीं मांगता है सिंसियरिटी में इम्प्रूवमेंट हुआ कि नहीं हुआ श्रेया। हाँ जय सच्चिदानंद मेरा सिंसियरिटी में इम्प्रूवमेंट नहीं हुआ डाउन हुआ मैं डाउन हुआ क्यों मैंने फॉलो नहीं किया मेरा रिपोर्ट और टाइम टेबल दर्शन क्या बोलते हैं आप दर्शन क्या बोला आपने ओके खुशी खुशी पास में आके बोलो ना हमको अब नहीं मोरल पीछे क्या चलता है ओके बोलो अभी बोलो क्राफ्ट डाउन हुआ मोनिका किधर गुम हो गए जी सच्चिदानंद 2% भी बढ़ा बढ़ रहा है कैसे बढ़ रहा है क्योंकि मुझे स्टडी में एक्स्ट्रा स्टडी करना है मैथ्स में और 2 आवर्स तो मैं वो हरज करती थी और मुझे 6 बजे को उठना तो मैं उठती थी मम्मी को भी याद करती वेरी गुड डॉग क्लास जय सच्चिदानंद दादा मैं सिंसियर तो था बस मैं स्टडी में सिंसियर नहीं था क्या बोला मैं इनसिंसियर क्या बोला श्रेया आपके दोस्त ने वो इनसिंसियर रही थी इनसिंसियर का प्रोग्राम रिजल्ट क्या आएगा कुछ ही इनसिंसियरिटी का रिजल्ट क्या आता है हमारा प्रोग्रेस नहीं जोर से बोलो प्लीज हाँ स्टडी में हमारा मार्क डाउन होता है हमारे गोल से और हेल्थ में वीकनेस आती है हेल्थ बॉडी में स्टडी में इंटरेस्ट नहीं है ना आपको क्या बनने का अभी सोचा मुझे मैंने अभी तक डिसाइड नहीं किया नहीं तो क्या बनने का है आपको मैं कल कंफर्म करके बताती हूँ आई डोंट नो मोनिका क्या बोलती है हाँ वो कह रही कि उसने अभी तक कुछ डिसाइड नहीं किया है अपने एम के बारे में अच्छा कॉलेज में जाने का है कि नहीं क्या कॉलेज में जाने का है कि नहीं हाँ जाने का कॉलेज में जाने का है कि नहीं जाने का है ओके ओके वेरी गुड वेरी गुड श्रेया क्या नतीजा आएगा क्या सिंसियरिटी नहीं रहेगा तो क्या आएगा रिजल्ट क्या आएगा हम हमारे गोल को अचीव नहीं कर पाएगा क्या फर्क पड़ने वाला है राइट आपको फर्क पड़ने वाला है फर्क पड़ता है क्या कैसे पड़ेगा हमारे पढ़ाई और सब 3 गोल में रिपोर्ट्स डाउन होने लगेगा आपको तो स्टडी नहीं करेगा तो चलेगा ना पापा का बिजनेस कर सकते हैं नहीं स्टडी करना होता है ओके तो अभी देखो सिंसियर हो जाओ इताक्षी बाव इम्प्रूवमेंट में है
मोनिका तो आलो नहीं, आई डोंट नो कॉलेज में जाने का है, किसका कॉलेज, कौन सा कॉलेज में जाने का है. ओके तो हम सोचो. ओके कांतियानंद जी, आर यू बैक विथ अस? यस सर. जय सच्चिदानंद. जय सच्चिदानंद. ओके अभी हम कांतियानंद जी ये प्रेयर है ना, अपना प्रेयर, डेली प्रेयर है, उसके 1, 2, 3 हमने कंप्लीट किया है. हाँ. हेल्थ में कॉम्प्रोमाइज, स्टडीज में सिंसियरिटी, बुरी सोबत और कुसंग. ओके ओके क्विकली ये तीनों का रिपोर्ट दो ना. क्या ये तीनों में आपका हेल्थ कॉम्प्रोमाइज है होता है कि नहीं, सिंसियर स्टडी में सिंसियर है कि नहीं, बुरी सोबत है कि नहीं, कुसंग है कि नहीं? हाँ जी सच्चिदानंद, मैं हेल्थ में कॉम्प्रोमाइज करती हूँ और मेरा बैड हैबिट्स है. पढ़ाई में? हाँ पढ़ाई में भी मैं कॉम्प्रोमाइज कर देती हूँ. ओके और बुरी सोबत है, कोई फ्रेंड्स ऐसा है कि आपको हैरान करता है? हाँ एक है. तो उसे क्या करेगा वो कांति दादा को पूछना. हाँ. बुरी सोबत कुसंग है, कुसंग वाला को है फ्रेंड, अच्छा नहीं बोलता है, पेरेंट्स को नहीं मानता, ऐसा कोई फ्रेंड है? हाँ एक है. तो फ्रेंडशिप क्यों रखते हैं उन लोग? मैं इतनी बात नहीं करती हूँ उसके साथ. ऐसा फ्रेंडशिप रखने का कहीं नहीं, कांति दादा को पूछने का. ओके दक्ष. जय सच्चिदानंद. दादा अब मेरा कोई भी एक बुरी सोबत और ऐसा कोई भी मेरा दोस्त है ही नहीं. आपने हेल्थ में कॉम्प्रोमाइज करते हैं क्या? नहीं दादा मैंने हेल्थ में कॉम्प्रोमाइज. पढ़ाई में सिंसियर है दादा? मैं दिन में मैं एक्स्ट्रा स्टडी तो करता था और मैं पढ़ाई में सिंसियर नहीं रहता था. आपको बुरा सोबत है फ्रेंड, आपको कुछ बोलता है, झूठ बोलो चोरी करेंगे? नहीं. और कुसंग है? नहीं. ओके वेरी गुड. ओके मोनिका. आज मैंने हेल्थ में कॉम्प्रोमाइज की थी और साथ ही मेरा कोई भी ऐसा दोस्त नहीं है. माइक के पास है, माइक के पास है बोलो प्लीज, आई कैन नॉट. आपको बहुत हाँ बोलो. आज मैंने हेल्थ में कॉम्प्रोमाइज किया था. आज की बात नहीं है, लास्ट 3 दिन की बात है. हाँ लास्ट 3 दिन में कॉम्प्रोमाइज किया था और साथ ही मेरे दोस्त में कोई भी सोबत और कुसन में नहीं है. खुशी. जय सच्चिदानंद. मैं हेल्थ में दंग सिंसियर थी और स्टडीज में मैंने कॉम्प्रोमाइज किया था और फ्रेंड्स में मेरी एक दोस्त है जो कुसंग पैदा. कोई फ्रेंड नहीं है, बैड फ्रेंड नहीं है? है एक है. फ्रेंडशिप क्यों रखते हो? कांति दादा को पूछना पड़ेगा. ओके इजाक से बात. इताक्षी बा आपको सुनाई देता है? इताक्षी बा इताक्षी बा वी कैन नॉट हियर यू. ओके कांति आनंद जी देखो अभी ये तरह ये बातें करो, बुरी सोबत और कुसंग का फ्रेंडशिप ऐसे क्यों रखने का क्या फायदा, ये फायदा होगा? बराबर है. अभी आप लोगों का जो पढ़ाई चल रहा है, एजुकेशन,
वो एजुकेशन में आपको जो हेल्पफुल हो सके, मदद रूप हो सके, इस तरह की फ्रेंडशिप हमें रखना है। संग असर ये एक बहुत बड़ी चीज है। हम किसके संग में रहते हैं, किसके परिचय में रहते हैं, उस हिसाब से हमारे जीवन में जो हम संस्कार प्राप्त कर सकते हैं वो उससे पता चलता है कि आप किस संग में हो, आपका कौन फ्रेंड है, वो फ्रेंड से ही आप भी कैसे हैं वो हमें पता चल जाता है। और हेल्थ के बारे में भी हमें बहुत जागृत रहना है, क्योंकि ये जो मन वचन काया है वो अगर अच्छे रहेंगे, हेल्थ अच्छा रहेगा, तो यह जो शरीर है वो आत्मा के अनुभव के लिए एक बहुत बड़ा निमित्त बन सकता है। ठीक है, कोई प्रश्न है तो पूछ सकते हैं। तो क्यों श्रेया, आप क्यों ऐसे फ्रेंडशिप रखते हैं कि आपको बुरा हैबिट्स पॉसिबली हो सकता है? एक्चुअली मैंने पहले जब मैं उसके साथ बात कर रही थी तभी वो ऐसे मेरे साथ ऐसे खराब से बात नहीं करती थी, पर एक साल हुआ उसके बाद वो बहुत खराब से मेरे साथ बात कर रही थी, तो मैंने बात करना छोड़ दिया, मैं बहुत बात नहीं करती हूँ। वेरी गुड, खुशी आपको ऐसे फ्रेंडशिप ऐसे क्यों फ्रेंडशिप रखती है? मैंने उससे फ्रेंडशिप नहीं रखा, वो मुझसे रूडली बात करती थी तो मैंने 3 इयर्स से उससे फिर से बात ही नहीं की। क्या हुआ था? वो एकदम गुस्से से मुझे बात कर रही थी मेरे साथ, तो मैंने उससे 3 इयर्स से बात ही नहीं की फिर से। तो बाद में तो फ्रेंडशिप क्यों रखते हैं, बाद में कितना कर दिया? कितना बोल दो ना, कितना? अच्छा, वेरी गुड। आपको देखो कांति दादा, उन लोगों को रियलाइज हुआ दोनों को कि ऐसे फ्रेंडशिप के बात नहीं करना होता है। अच्छा है ना, कांति दादा? मैं हमें क्या है कि हमारा जो ध्येय है, हमारा जो जीवन है, उस जीवन से हमारा जो फ्रेंड है उससे जब कोई तालमेल नहीं खाता है, तो किसी के भी साथ जब हम रिस्पॉन्स देना बंद करते हैं तो वो अपने आप समझ जाता है और ऐसी कोई जबरदस्ती नहीं करते, फिर वो समझ जाता है और हम भी समझ जाते हैं कि इसके साथ ज्यादा फ्रेंडशिप रखना वो अपने लिए लाभदायी नहीं है। ठीक है, हिताक्षी बा, आपको कुछ है बुरा सोबत कुसंग? नहीं, मेरे ऐसे भी फ्रेंड नहीं है। दो फ्रेंड्स मेरी थी ऐसे, लेकिन अब उसको छोड़ दिया है। तो अभी कितनी फ्रेंड है? अभी मेरे 3 फ्रेंड है वो, लेकिन वो ऐसे नहीं है, वो अच्छी है। अच्छा, फ्रेंड स्कूल की है कि पड़ोसी की है? स्कूल की है। ओके, पड़ोसी की कोई फ्रेंड है? नहीं है। ओके, आपको खुशी फ्रेंड स्कूल की है कि नेबरहुड? स्कूल की। नेबरहुड की कोई नहीं है?
है बट वो मुझसे अच्छा ही बात करती है और अच्छे बोलते हैं। वो नहीं बोलती है चलो थोड़ा मम्मी का पैसा लेके पूरी पानी पूरी खाने जाएगा, ऐसे ऐसे नहीं बोलती है। ओह वेरी गुड। तो ये आपको स्कूल की है, लोकल नहीं है कोई? नहीं स्कूल। क्यों आसपास कोई किसी के खेलने नहीं जाते आप? नहीं मेरे नेबरहुड में कोई नहीं। तो जिम्नास्टिक में आपका फ्रेंड है क्या? नहीं है। कैसी फ्रेंड है? वो अच्छी है, अच्छा से बात करती है और हम दोनों साथ में ही करते हैं कंपटीशन की तैयारी और सब। ओके ओके ओके। और टोरल आपको? टोरल साउंड नहीं आता है। मेरी एक फ्रेंड है स्कूल में। किसी साथ खेलती है? छोटी बहन के साथ? हाँ समटाइम्स। ओके वेरी गुड। ओके तो ये तो गुड रिपोर्ट आ गया कांति दादा। तो अभी एक टाइम तो हो गया है पर ये नंबर फोर थोड़ा इंट्रोड्यूस करो, आप पढ़ सकते हैं? नहीं बहुत छोटे अक्षर है। ये हम बड़ा नहीं कर सकते है, ये नहीं पढ़ सकते आप? नहीं। ओके मोनिका लाउडली प्लीज पढ़ो। प्राप्त मन वचन काया के योग और अपने आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में करो जो कि श्रेष्ठ मानव धर्म है। हाँ वो क्या है हमको मालूम नहीं पड़ा कांति दादा, जरा समझाओ। मन वचन काया जो है वो परोपकार अर्थे उसका हमें उपयोग करना है। हमें कोई भी व्यक्ति को किस तरह हेल्पफुल हो सके ऐसा हमारा जीवन होना चाहिए। और वो हाँ प्राप्त मन वचन काया के योग और अपनी आत्मा का उपयोग, ये दोनों बात बहुत महत्व की है। मन वचन काया के योग परोपकार के लिए तो करते ही है मगर आत्मा का उपयोग भी केवल दूसरों के लिए ही करूं वो सबसे बड़ा मानव धर्म है। मानव धर्म का अगर हम समझने जाए तो सिर्फ इतना ही सोचने का है समझने का है कि अगर उसकी जगह पर मैं हो तो मुझे कैसा लगेगा। बस जब दूसरों के बारे में हम सोचते हैं, दूसरों के सुख के बारे में, परोपकार के बारे में जब हम सोचते हैं वो ही मानव धर्म है। सबसे बड़ा मानव धर्म है। ओके दो चीज बताइए मानव धर्म में किसको याद है? किसको याद है कांति दादा ने दो चीज बताई मानव धर्म? खुशी आप तो अच्छा लगते है, बोलो एक बोलो और दूसरा। ओके श्रेया पहला बोलो। जब हम दूसरे के बारे में सोचते क्या सोचते है? बुरा नहीं कि हम वो परिस्थिति में हो तो हमको कैसा लगेगा। वेरी गुड। तो आप कभी सोते मम्मी सारा दिन क्या करती है उसके मगज में क्या चल रहा है? हाँ कैसे सोते आप? उसको ऐसे लग
कैसे लगता है कि सुबह उठ के खाना बनाते हैं और सब? मम्मी को आप बातें करता है कि मम्मी आपको कैसा लगता है, पूछा कभी? नहीं, वो नहीं। हाँ, तो वो मानव धर्म में नहीं आता है। ओके मोनिका, खुशी, व्हाट्स द सेकंड वन? खुशी अनम्यूट है। हाँ तो हाँ क्या बोल, दूसरों की क्या? तो बोलो बोलो। हाँ, हमें दूसरों के सुख के बारे में सोचना है। हाँ, वो तो चो तो बोला ने, चो ने बोला। ओके कांति वो दादा सब भूल गया, बोलो वापिस दूसरा क्या था। एक एक तो श्रेया ने बताया, दूसरा मानव धर्म का। हाँ, जब कोई भी बात हमें दूसरों के लिए जब करना है, तो सबसे पहले हमें यह विचार आना चाहिए या समझना चाहिए कि उसकी जगह पर अगर मैं हूं तो क्या करूं। जैसे मैं एक एग्जाम्पल देता हूं आपको मानव धर्म के बारे में। जैसे 500 रुपया स्कूल के कंपाउंड में से हमें मिला। अब 500 रुपया जब हमें रास्ते में से मिलता है तो भीतर हमें बहुत खुशी हो जाती है। होती है कि नहीं होती है? होती है। हाँ, 500 का नोट मिल गया, पैसे तो सबको अच्छे लगते हैं। मगर कभी ये ख्याल किया कि जिसका यह गिर गया होगा उसको क्या होता होगा? कभी ये ख्याल आता है उसको कैसे वापस लौटा दे? अगर ऐसा ख्याल हमारे अंदर आता है तो वो मानव धर्म है। तो दुनिया में सबसे बड़ा धर्म, सबसे पहले अगर शुरुआत की जाए तो एक मानव धर्म है। कोई किस ज्ञाति का है, कुछ किस समाज से है, या पैसे वाला है या गरीब है, यह सब सोचने के बजाय वो एक मानव है, वो एक आदमी है। यही सबसे बड़ी बात है हमारे लिए। तो जब हम दूसरों के सुख के बारे में जब सोचते हैं तो वही सबसे बड़ा मानव धर्म है। और सभी धर्मों की शुरुआत मानव धर्म से ही होती है, समझे? समझ पड़े? और दूसरा परोपकार, किसी को हाँ, भी परोपकार। हेल्प आए। हाँ कांति दादा, परोपकार मतलब दूसरे पर उपकार करना। आदमी अपने लिए तो सब कुछ करता है, मगर पराए व्यक्ति पर जब उपकार करे, उसे कुछ हेल्पफुल हो जाए, तो यह भी सबसे बड़ा मानव धर्म है। ओके, तो कल के लिए मन वचन काया क्या चीज है, और आपको किसी ने सुख दिया, आपने किसी को सुख दिया, और दूसरा आपको किसी ने हेल्प किया। ओके खुशी, आप कभी सोचते हैं बड़ी दीदी को क्या होता है? नहीं। तो मानव धर्म नहीं है। मोनिका, आप कभी सोचते हैं छोटी को क्या होता सोचती हूँ। है? हाँ, हाँ, सोचती हूँ। कभी कभी?
हाँ जब डांटते वक्त या फिर वो कुछ भी गलती करते। ओके तो कल ये जरा देखना सोचना कि एक दूसरे के लिए क्या सोचा, सुख दिया, हेल्प किया, ठीक है। और 1 2 3 भी फोकस में रखने का, ओके ये सब भूल नहीं जाना, ओके। जय सच्चिदानंद। जय सच्चिदानंद। ओके okay, कांति आनंद जी આપણે આવે છે પદ સાંભળીશું। હા જી ફાઇલ બેન પાસે થઈ ગયું પ્રોબ્લેમ એક જ મિનિટ નથી થતું એક ના થાય છે થાય છે ઓકે વેરી ગુડ વેરી ગુડ ઓકે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ તીર્થં કરવિ હર માન શત શત કોટિ પ્રણામ तीर्थंकर विहर मान शत शत कोटि प्रणाम जय खुल्ला केवल ज्ञान जय खुल्ला केवल ज्ञान तीर्थंकर विहर मान शत शत कोटि प्रणाम तीर्थंकर विहर मान शत शत कोटि प्रणाम जय खुल्ला केवल ज्ञान जय खुल्ला केवल ज्ञान सहु तीर्थंकर नी सम्मति थी सहु तीर्थंकर नी सम्मति थी भवी आत्मा जीले समकित बीज भवी आत्मा जीले समकित बीज कल्याणेश्वर ने प्राण प्रीत कल्याणेश्वर ने प्राण प्रीत अकर्मेश्वर नम स्वातम दीप अकर्मेश्वर नम स्वातम दीप चरम प्रदीप चरम प्रदीप कर सार्थक शास्त्र प्रमाण वद वद अखंड ध्यान कर सार्थक शास्त्र प्रमाण वद वद अखंड ध्यान जय चोखा सिद्ध विज्ञान जय चोखा सिद्ध विज्ञान तीर्थंकर विहर मान शत शत कोटि प्रणाम जय खुल्ला केवल ज्ञान जय खुल्ला केवल ज्ञान प्रभु आशीर्वादो भारत ने प्रभु आशीर्वादो भारत ने अब करुणा वरसो त्रिरत्ने अब करुणा वरसो त्रिरत्ने निर्भय कर रक्षी बाळकने
निर्भय कर रक्षी बाळक ने अब गाड़ो समकित अक्रम ने अब गाड़ो समकित अक्रम ने सत प्रज्ञे सत प्रज्ञे हे कायमनि संगात जड़हर ज्योति अनाम हे कायमनि संगात जड़हर ज्योति अनाम यम सी मंदर संदाम यम सी मंदर संदाम तीर्थंकर विहर मान शत शत कोटि प्रणाम तीर्थंकर विहर मान शत शत कोटि प्रणाम जय खुल्ला केवल ज्ञान जय खुल्ला केवल ज्ञान जय सच्चिदानंद बहुत सरस पद गायो काढ़ियो नहीं देखो कांतिया जी हाँ के माजे आ काढ़ियो हम पद गमे छे तो भी एकदम स्पेसिफिक याद नहीं आवतु तो गमे छे के એનું કારણ હશે ને ગમવા કવિરાજજી ના તો બધા જ પદો બહુ ગમે છે ગમવાનું તો એમાંથી કઈ કઈ મળે ને એટલે ગમેતું હોય ને મને આમાંથી આ લાઈન એક આજે છે ને નિર્ભય કર રક્ષી બાળકને એ લાઈન બહુ ગમે છે એટલે શું મને સમજ ના પડી એટલે શું એટલે મને મારું એક દેખાય છે કે મને ભય લાગ્યા કરે એટલે પછી હું દાદાજીને પ્રાર્થના કરતી રહું એટલે મને આ લાઈન એકદમ ગમી ભય તો ભાઈ એટલે એમ કહે ને કે થોડુંક શિયા માટે થાય પછી થોડુંક પોતાની હેલ્થ માટે થાય વાત કરો તો ભાઈ કાઢી આપે એ જાદુગર છે પ્રોફેસર એન્ડ જાદુગર હા એટલે એક તો શિયા માટે થાય થોડો ભાઈ કે એટલે દાદાજીને પ્રાર્થના કરું કે તમે એની સાથે જ રહેજો અને કુસંગથી ને એ બધાનો થોડોક ભય લાગ્યા કરે અને બીજો ભય મને પોતાની હેલ્પ નો લાગ્યા કરે કે આમ દર 2 મહિને કંઈક ને કંઈક નાનું નાનું આમ હેલ્થ ઇશ્યુ આવ્યા જ કરે કે શરદી થઈ જાય ખાંસી થઈ જાય કે માથું દુખી જાય કે એવી રીતે બધું અને એ 2 ભય લાગ્યા કરે પછી એમ ભય લાગ્યા કરે કે હવે થોડુંક આગળ જશે મારા હાથ પગ ચાલશે કે નહીં ચાલે હેલ્થ વધારે બગડી જશે કે શું એ રીતે કાંતિયારામજી જાદુ કરો પાયલબેન ઉપર વાતો કરો એમની સાથે ભય રાખવા જેવું આ જગત નથી હા સામાન્ય આપણને વિચાર આવે એ સ્વાભાવિક છે પણ કોઈ પણ સંજોગોમાં જ્યારે આપણને ભય લાગે ત્યારે આપણે પાયલબેન સાથે સત્સંગ કરવાનો છે કે જુઓ આપણે શુદ્ધાત્મા થઈ અને પાયલબેન સાથે સ્વાધ્યાય કરવાનો કે આ વ્યવસ્થિત શક્તિ કરતા છે
હવે આપણે શુદ્ધાત્મા છીએ તો પાયલ બેનની સંપૂર્ણ જવાબદારી વ્યવસ્થિત શક્તિની છે. એટલે આ જે આજ્ઞાધર્મ છે એ આપણને નિર્ભય બનાવે છે. બરાબર. મનની અંદર વિચારો આવે એ એક સ્વાભાવિક વસ્તુ છે કે આનું શું થશે, આનું કેમનું કરીશું, પેલું શું કરીશું, કારણ કે એ આખી વસ્તુ ડિસ્ચાર્જ થતી છે એમ. પણ એ વખતે પાયલબેન ને સમજ આપવાની છે કે તમે તમે તમારી રીતે પ્રયત્નો કરી જાઓ એમ. પણ આફ્ટર ઓલ વ્યવસ્થિત શક્તિના હાથમાં છે, માટે ભય રાખવા જેવો નથી. બસ. હા, આમ તો કોઈ પણ વસ્તુ બન્યા પછી આ વ્યવસ્થિત શક્તિમાં હતું માટે બન્યું એવું આપણે સમજવાનું છે. કારણ કે એ આખું પરિણામ છે. શું છે? પરિણામ છે. અને પરિણામ એ વ્યવસ્થિત શક્તિને આધીન છે માટે આપણે એનો સ્વીકાર કરવાનો છે. હા, એટલે ઇન શોર્ટ પાયલબેનનું સંપૂર્ણ રીતે સારામાં સારી રીતે જો વ્યવસ્થિત શક્તિ ચલાવી લીધું હોય તો આપણે કોઈ પણ પ્રકારનો કોઈ પણ ક્ષેત્રે અને કોઈ પણ સમયે ભય રાખવા જેવો નથી. બસ આપણે જાગ્રત રહેવાની જરૂર છે, ભય રાખવાની જરૂર નથી. ચલાવ્યો. બરાબર. તેમ છતાંય આપણે પરમાત્માને પ્રાર્થના કરી શકાય, એનો વાંધો નથી. અંદર આ જ્ઞાનની એક્ઝેક્ટ સમજ આપણને હોવી ઘટે. કોઈ પણ વસ્તુ આપણા જીવનમાં કે આપણા પરિવારની અંદર કોઈ પણ વ્યક્તિને કંઈ પણ બને છે એ આફ્ટર ઓલ વ્યવસ્થિત શક્તિને આધીન છે. હા, એટલે આ એક સમજ એવી છે જે આપણને નિશ્ચિંત બનાવે છે અને નિર્ભય પણ બનાવે છે. બરાબર. હા, જેમ આપણે કારમાં બેસીએ તો મન આપણને ભય બતાડે. હા, એક્સિડન્ટ થશે તો બતાડે કે ના બતાડે? બતાડે. તો આપણે કારમાંથી નીચે ઉતરી જવાનું? બીજું બધું બતાડે પાછું. એને એવું કઈ નથી, એ પછી સત્સંગ નું બતાડે, બધું બતાડે. પણ અને કઈ આપણને થવાનું હશે તો ઘરની અંદર પણ લપસી જઈશું. હા, બનશે એવું નથી કઈ. બરાબર છે. હા, માટે નિશ્ચિંત રહેવું. અને આપણું કોઈ પણ પ્રકારનું કર્મ ફળ છે એ ભોગવીને જ મુક્ત થવું છે આપણે. એનાથી નાસી પાસ નથી થવું, એનાથી નાસી છૂટવું નથી એમ. ના, બરાબર.
હા બસ માટે નિર્ભય રહેવાનું બરાબર હા બરાબર બરાબર છે પછી બીજી બે લાઈન નો મીનિંગ સમજાવો ને અક્ષર જરા મોટા કરજો સાહેબ કરું 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 બહુ સ્મોલ ફાઇલમેન તમારે કરવો પડશે હા હજી મોટા કરો બસ ચાલશે ચાલશે બરાબર નિર્ભય કર રક્ષી બાળકને હવે અહિયાં બાળક શબ્દ વાપર્યો છે જુઓ તમે મમ્મીના ખોળામાં જ્યારે બાળક હોય છે ને ત્યારે બાળક એકદમ નિર્ભય હોય છે તમે જોજો નિશ્ચિંત હોય છે એમ કારણ કે એને પોતાને અંદર એટલી બધી શ્રદ્ધા બેઠેલી છે કે મારી મમ્મી છે અને એ મારી મમ્મી મારું બધું અને બધા જ પ્રકારનું ધ્યાન રાખશે મારે કશું કરવા જેવું નથી એમ અને ખરેખર મમ્મી પોતાના જાનના જોખમે પણ બાળકનું રક્ષણ કરે છે બાળકને કઈ ના થાય એના માટે બહુ જ એ પોતે જાગ્રત હોય છે એમ એટલે અવગાડો સંકિત અક્રમને એટલે આ અક્રમ વિજ્ઞાન એવું છે કે જ્ઞાની પુરુષની કૃપાથી આપણને સંકિત એટલે કે સવડી દ્રષ્ટિ પ્રાપ્ત થયેલી છે અને હે પ્રભુ એની એટલી બધી અવગાડ કરો એમ કે હું કોઈ પણ સંજોગોમાં હું શુદ્ધાત્મા છું એ મારું લક્ષ ચુકાય નહીં સત પ્રજ્ઞે સત્ય પ્રાપ્ત થયું છે અને રિલેટિવ અને રિયલ ને જે દરેક સંજોગોમાં સેપરેટ રાખે છે એવું આ સત પ્રજ્ઞા શક્તિ રૂપે પ્રગટ થયેલું છે કે જે રિલેટિવ વ્યૂ પોઈન્ટ ને અને રિયલ વ્યૂ પોઈન્ટ ને બંનેને એકાકાર ક્યારે પણ કોઈ પણ સંજોગોમાં થવા દેતું નથી એ પ્રજ્ઞા શક્તિને કારણે લાઈન ઓફ ડિમાર્કેશન છે હા બરાબર છે હા બરાબર બીજું કઈ પૂછ્યું છે ઓકે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ કશ્યપભાઈ બધાને જય સચ્ચિદાનંદ રજનીજી જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ શેર કરવાનું ઓપ્શન આપજો કરો 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 હા 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 વચ્ચે વિશ્વરૂપી સંયોગોના વિયોગો સીડી 104-03 હા ઇસમે થોડા હિન્દી મેં બતા દીજીએ विश्व रूपी संयोगो ना वियोगो ये व्यवस्थित ये तो समझ में आ रहा है ये आगे फिर मुझे ये पैराग्राफ समझना है समविकल्पी मोह द्वंद आत्मा पे अनात्मा रंग ठीक है साइज ठीक है जी हाँ जी हाँ ये थोड़ा समझाइए विकल्प मोह द्वंद्व आत्मा पे अनात्मा रंग हाँ ये समझाए समविकल्प ये जो संकल्प विकल्प जो है हाँ संकल्प विकल्प जो है वही सबसे बड़ा मोह है मैं हाँ। और मेरा
मैं और मेरा मतलब ईगो और ममता वो आत्मा पे अनात्म रूपी रंग लगा हुआ है। और द्वंद द्वंद भी है वो, मतलब वो भी है और द्वंद भी द्वंद है शंकर। तो मतलब दो, द्वंद्व का मतलब है दो साथ में ही रहना, संकल्प है तो विकल्प है। अच्छा, अगर आप निर्विकल्प है तो फिर संकल्प भी नहीं है विकल्प भी नहीं है। अच्छा है। हाँ, द्वंद्व मतलब, का मतलब है दोनों गुण साथ में ही रहना, एक गुण कभी रह सकता नहीं है उसमें, मतलब ड्यूअलिटी होता है ना, सुख और दुख और तो संकल्प रहता विकल्प रहता तो ड्यूअलिटी अपने आप आ जाती है, ऐसा बोलना अपने आप आ जाती है। हाँ जी, हाँ जी, आत्मा पे अनात्मा मतलब वो आवरण आ जाता है आत्मा पे, ऐसा बोलना। हाँ, रंग का मतलब है आवरण। फिर है मिथ्यात्वे निर्माल्य संकिति सौ महात्मा पांच तार ब्रह्मांडे जोड़ना सिद्ध छू। ये बोल रहे हैं कि मिथ्यात्व के जो वो महात्मा के बारे में बता रहे हैं कि उनमें वो उनमें मिथ्यात्व नहीं है। हाँ, मिथ्यात्व का गुण नहीं है, संकिति है सब महात्मा। और ये पांच तार ब्रह्मांडे जोड़ना सिद्ध छू, ये समझे। पांच तार का मतलब है पांच आज्ञा। हाँ हाँ, पांच अज्ञा से पांच तार ब्रह्मांडे जोड़नार सिद्ध छो, मतलब सिद्ध जी पांच तार ब्रह्मांडे जी, मतलब पांच आज्ञा रूपी जो समझ है हमारी, हाँ, वो हमें सिद्ध गति के सुख तक पहुंचा सकती है। अच्छा, और ब्रह्मांड, ब्रह्मांड का क्या बताना चाह रहे हैं? वही ब्रह्मांड का मतलब जो भी ज्ञेय है, ज्ञेय। हाँ हाँ, वो मतलब पांच आज्ञा वो है ब्रह्मांड में प्रयोग करने से वो सिद्ध गति तक पहुंच जाते हैं, ऐसा बोले ना। हाँ हाँ हाँ, अच्छा। और अहंकारी भाव बदलो जगत जैन्य अपेक्षा शुद्ध भाव वितराग निरपेक्ष सत्य छु। हाँ, अहंकारी भाव बदलो जगत जैन्य अपेक्षा शुद्ध भाव वितराग निरपेक्ष सत्य। अहंकारी भाव बदलो, रॉन्ग बिलीफ में से राइट बिलीफ हो जाता है, वो अहंकारी भाव बदल गया, मगर वो ज्ञानी पुरुष की कृपा से ही हो सकता है। जगत जैन्य अपेक्षा, फिर ये जगत की जो भी अपेक्षाएं है वो धीरे धीरे निरपेक्ष होने लगती है। अच्छा, शुद्ध भाव वितराग, ये फाइल का संभाव से निपटारा करने की जो आज्ञा पालन उसके अंदर है वो ही उसको वितराग दशा में ले जाता है, फिर उसे कोई भी किसी भी प्रकार की अपेक्षा नहीं रहती है। निरपेक्ष सत्य छो, ऐसा सत्य स्वरूप है दादा भगवान का गुण है, सत्य स्वरूप। हाँ, निरपेक्ष, निरपेक्ष और सत्य, सत्य मतलब कि उनका आत्मा स्वरूप है। मात्र गेव अनुकंपा पूर्णानंदी सयादवाद विश्व मूल कारण निर्भेद करुणा। मात्र ज्ञेयो अनुकंपा पूर्णानंदी श्यादवाद, पूर्णानंदी का मतलब क्या है, अहंकार पूरे रूप से पूर्ण हो गया है, द
दशा इतनी पूर्ण हो गई है कि अब अहंकार का कोई अस्तित्व नहीं है, उसके परिणाम स्वरूप शाद वाद वाणी अपने आप निकलती है। मात्र ज्ञेयो अनुकंपा, ज्ञेय का असर होता है बस। तो मतलब ये मतलब हर ज्ञेयों पे अनुकंपा की बात क्या कह रहे हैं कि अनुकंपा रखते हैं दादा भगवान जो है हर, हर, नहीं, हर दादा भगवान की बात नहीं है, मात्र ज्ञेयो अनुकंपा। ये अनुकंपा का अभी मेरे को एग्जैक्ट उसका मीनिंग याद नहीं आ रहा है, मगर मैं इतना कह सकता हूं कि ज्ञानी पुरुष की इतनी पूर्ण दशा होने के कारण उनकी जो वाणी है वो श्यादवाद, मतलब कोई भी जीव का किंचित मात्र भी प्रमाण न दुबाए, एक किसी को भी दुख न पहुंचे, ऐसी श्यादवाद वाणी निकलती है। अच्छा, वो अनुकंपा होती है दया कृपा कृपा ऐसा बताया है, मगर वो ज्ञेय रूप बन जाता है क्योंकि तो अच्छा। ये सब प्रकृति के गुण है ना, जो हाँ। प्रकृति के कितने भी गुण है वो मात्र ज्ञेय है, मतलब उनकी शादवाद वाणी से सब पे अनुकंपा होती है सब, ऐसा समझ। हाँ 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 अच्छा। विश्व मूल कारण का क्या अर्थ बताना चाह रहे हैं? विश्व मूल कारण निर्भेद करुणा छो, मूल कारण विश्व मूल कारण है। इसमें उनको विश्व का मूल कारण बताया है दादा भगवान को, ये थोड़ा कैसे बताएं ये थोड़ा? हाँ, विश्व मूल कारण है, मोक्ष के लिए ज्ञानी पुरुष ही मूल कारण है। अच्छा, हमारी मुक्ति के लिए। अच्छा अच्छा, इस तरह। हाँ, निर्भेद करुणा चो, मतलब मान्यतानी भूतावा का मूल कारण जो है वो आत्मा की हाजिरी से सब विश्व बनता है, तो वो आत्मा स्वरूप है, इसलिए भी वो उनको बोला ना विश्व मूल कारण जो है। हाँ हाँ हाँ, अच्छा, निर्भेद करुणा, वो करुणा स्वरूप है ऐसा, निर्भेद निर्भेद का गुण है उनमें। मान्यतानी भूतावर कल्पते वा चित्र रचे, अंतस्करण थी रहित निर्विकल्प ज्ञान चु। हाँ, मान्यतानी भूतावर मतलब हमारी जैसी जैसी अज्ञान मान्यताएं हैं, रॉन्ग बिलीफ है, उसी की वजह से ये सब चिपका हुआ है। अच्छा। मतलब वो जैसी कल्पना करता है वैसा अपने भीतर अपनी दुनिया रच लेता है। हाँ, अंतस्करण थी रहित निर्विकल्प ज्ञान छो, अब अंतस्करण ज्ञेय हो गया, अंतस्करण अब ज्ञेय होने के कारण निर्विकल्प ज्ञान की दशा प्राप्त हो जाती है। निर्द्वंद निरावन प्रगट थईने बोलना। हाँ, निर्द्वंद्व, अभी कोई भी प्रकार का द्वंद्व अभी रहा नहीं, साता भी नहीं रही, असाता भी नहीं रही, पाप पुण्य भी नहीं रहा, सुख दुख भी नहीं रहा, सत्य असत्य भी नहीं रहा, जन्म मरण भी नहीं रहा, ऐसे निरावरण हो गए, किसी भी प्रकार का आवरण अब नहीं रहा। निर्द्वंद्व और निरावरण प्रकट थई ने बोलनार, मतलब ज्ञाता दृष्टा स्वभाव ऐसा प्रकट हुआ है तो वो अनुभव के आधार पर बोल रहे हैं, खुद का अनुभव है।
ये जो अंतस्करण की रहित का मतलब कि अंतस्करण से अलग हो गए ना, कि वो क्योंकि गैस रूप हो। हाँ हाँ हाँ, जब जब शुद्धात्मा ज्ञाता दृष्टा हो जाता है, वैसे उसका स्वभाव ही है, मतलब वो स्वभाव जब प्रकट होता है तब निर्द्वंद्व निरावरण हो जाते हैं। भक्त दृष्टि कृपा स्पर्श मोक्ष कामी अभ्युत है। हाँ, ज्ञानी पुरुष की तत्व दृष्टि केवल होने के कारण उनकी कृपा दृष्टि भी हमें स्पर्श करती है और मोक्षगामी वो जीव हो जाता है, उसका अभ्युदय हो जाता है। अभ्युदय मतलब वो रिलेटिव में और रियल में दोनों। अच्छा हाँ, फिर ये लास्ट है, प्रगट स्वरूप परमात्मा महाशक्ति मूल छु। हाँ हाँ, प्रगट स्वरूप परमात्मा महाशक्ति मूल छु। महाशक्ति એટલે आत्मा की शक्ति, वही मेन सोर्स है, मूल। यहाँ मूल का मतलब है रूट। अच्छा, वो आत्मा जो है हर चीज का मेन सोर्स है, क्योंकि उसकी हाजिरी में सब हाँ, ब्रह्म का सब की चीज का निर्माण होता है सब। हाँ जी, हाँ जी। और एक ये चीज बताएं, ये देमा रहा छता ब्रह्मांडो नी आर पार, ये ब्रह्मांडो नी आर पार। हाँ, देहमा रहा छता है, एटले जारे ए पोते तन्मयाकार थता नथी, ज्ञेयोमा जारे तन्मयाकार थता नथी त्यारे ए ब्रह्मांडोनी आर पार छे। ब्रह्मांडोनी आर पार का क्या अर्थ होता है? मतलब ब्रह्मांड भी ज्ञेय बन जाता है उससे। अच्छा, परे। हाँ, उससे परे। अच्छा, हर एक वस्तु ब्रह्मांड की हर एक वस्तु चीज जो है वो गे स्वरूप है मतलब। हाँ नहीं, ये ब्रह्मांड को थरली जानते भी है फिर भी उससे परे है। परे है। हाँ ठीक है, समझ गए। प्रगट स्वरूप परमात्मा महाशक्ति मूल छु, रूट कॉज जो है वो आत्मा की ही शक्ति है। मतलब ऐसे ऐसे आत्मा स्वरूप वो हैं, ऐसा बोलना चाह रहे हैं। हाँ हाँ हाँ, समझ। धन्यवाद। जय सच्ची, जय सच्चिदानंद। दीदी बहन। हाँ, जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिद। वन सेकंड प्लीज, वन सेकंड। ओप्स, जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। कांति आनंद जी, रजनीकांत भाई, सर्वे महात्माओं ने नमस्कार। रजनीकांत भाई, मैं तुमने बे दादा ना क्वोट्स आया छे यस्टरडे मोकल्या। पहलू कयो मुकवानो? એટલે પહેલું છે પોતે પોતાને દેખવું, એ સ્વ પર પ્રકાશક નું ગુણ છે એ, અને બીજું ઇમ્પોર્ટન્ટ વન, ના ગમે ત્યાં મૌન રહેજો પણ અભિપ્રાય ના આપશો। એટલે મારે બે વસ્તુ જાણવી છે, સ્વ અને પર। એટલે પહેલા સેન્ટેન્સમાં પોતે પોતાને દેખવું એ સ્વ ડેશ પર પ્રકાશક નું ગુણ છે। હા, પોતે પોતાને દેખવું એ સ્વ પર પ્રકાશક નો ગુણ છે, પોતે પ્રકાશિત થાય અને બીજું સર્વ પ્રકાશિત કરી આપે એવા
પોતાનામાં બંને ગુણો છે એટલે બધું જાણી શકે, બધું જોઈ શકે એવો ચેતન ઉપયોગ વાળો છે. એટલે ક્વેશ્ચન અહીંયા મને સમજવું છે, સ્વ મીનિંગ એનો અને પર મીનિંગ મને આ સમજ પડી છે. સ્વ મીન્સ હું શુદ્ધાત્મા છું એ બરાબર છે, બરાબર છે. અને પર એટલે એનાથી જુદું એ બધું જ મન વચન કાયા બરાબર, અથવા હું શુદ્ધાત્મા છું એ સિવાય જે કઈ પણ છે એ પર છે. પર છે એટલે પરાયું છે. એટલે આમાં વધારે એ છે કે આપ જરા એનું જરા ડિટેલમાં કહો કે પોતાનો જે ગુણ છે પ્રકાશિત એ એ હોવાથી બધું એ સમજો. પોતે પોતે એટલે દર અસલ જે શુદ્ધાત્મા છે એ પોતે. હા, પોતાને દેખવું એટલે હું શુદ્ધાત્મા છું એવી જેને રાઈટ બિલીફ બેઠી છે એને પણ જોવું, એમ દેખવું. એ સ્વ પર પ્રકાશક નો ગુણ છે એટલે એ જ્ઞેયને પણ પ્રકાશી શકે છે અને સ્વને પણ પ્રકાશી શકે છે એવો આત્માનો સ્વ પર પ્રકાશક કાયમ નો ગુણ છે. આ કાયમ, હા. એટલે આ આંખો આ ઝાડ જુએ, પક્ષી જુએ, માણસો જુએ, પાણી જુએ, બધું જે કઈ જે દેખાય એ પર કહેવાય બરાબર. એ પર કહેવાય બધા બરાબર. એમ નહી, એક જ્ઞેય કહેવાય, એક જ્ઞેય કહેવાય. આંખો પણ પર છે, જે જોયું એ પણ પર છે, અને અંદર એક એવી સમજ થશે કે આ તો આનું ઝાડ છે, આ તો આનું ઝાડ છે. એ જે આપણું જ્ઞાન છે ને એ પણ પર છે, એ પણ પર છે, એ પણ પર છે. ઓકે ઓકે. હા, જેમ જેમ તમને રસોઈ બનાવતા આવડે છે બરાબર, બરાબર બરાબર ને. હવે આખો તમે જે રસોઈ બનાવો છો એને પણ જુએ છે. હા, તમારા હાથ કામ કરી રહ્યા છે રસોઈનું એ પણ તમે જુઓ છો. હા, પછી અંદર એવી માન્યતા છે કે આ કીર્તિબેન રસોઈ બનાવી રહ્યા છે અથવા હું બનાવી રહી છું એમ બરાબર, એવી પણ એક અંદર માન્યતા છે એમ. અને તમે જે રસોઈ બનાવો છો એનું પણ તમને જ્ઞાન છે બરાબર, કે આજે મારે રોટલી બનાવવાની છે તો એ રોટલી કઈ રીતે બનાવવી, એનો લોટ કઈ રીતે બાંધવો, એમાં કેટલા પ્રમાણમાં તેલ નાખવું, કેટલા પ્રમાણમાં થોડુંક મીઠું નાખવું, અથવા જે કઈ પણ પાણી કે જે કઈ પણ હોય, હવે એનું પણ જે જ્ઞાન છે ને, હા, એ પણ પર છે એમ. હવે એક ક્વેશ્ચન અહીંયા આવે છે કે લોટ બાંધતા હોય, એક ક્વેશ્ચન એ છે કે લોટ બાંધતા હોય અને મેં ધ્યાનથી બધું બનાવ્યું પણ પછી મને અંદર બેકમાં છે ઓ માય ગુડનેસ આઈ ફોરગોટ, ભૂલી ગઈ આ એક વસ્તુ નાખવાનું, એ જે જ્ઞાન રહ્યો એ આત્મા કહેવાય, એ જાણનારો કહેવાય, એ આત્મા ના કહેવાય, જે જાણે કે ઓછું કે આ રહી ગયું, એ આત્મા છે એટલે ખબર પડે છે. એ એ જાગૃત એ જોનારો એટલે એ પરને જાણ્યું કહેવાય. કીર્તિબેન આ વસ્તુ નાખવાની ભૂલી ગયા છે, એ જે ખબર પડી, હા ખબર પડી, એ જ્ઞાનને પણ જે જાણે છે એ સ્વ છે બરાબર. પણ હા, એ જાણ્યું સરસ. એટલે આત્માનો એ ગુણ જે
જે અંદર રહીને તમને દેખાડ્યું કે ઓ આ ભૂલ થઈ ગઈ અને જે ભૂલ થઈ ગઈ પણ પ્રકાશિત શકે છે, પરને પણ પ્રકાશિત શકે છે અને સ્વને પણ પ્રકાશિત શકે છે, એવો સ્વ પર પ્રકાશક આ ગુણ છે એનો. અને આ બીજું જે છે, ના ગમે મૌન રહેજો. મૌન રહેવાની શું ડેફિનેશન? ક્યારે રહેવું જોઈએ મૌન? મૌન એટલે અંદર પણ સૂક્ષ્મ લેંગ્વેજ પણ અંદર ઉભી ના થવી જોઈએ. મૌન એટલે આપણે આ સ્થૂળ રૂપે બોલતા નથી એવું નહીં. એમ ઘણી વાર સ્થૂળ રૂપે આપણે બોલતા નથી હોતા, પણ અંદર આપણી સૂક્ષ્મ જે લેંગ્વેજ છે એ ચાલુ હોય છે, અભિપ્રાય અપાઈ જાય છે. પણ ત્યાં અભિપ્રાય આપવા જેવો નથી અને આપણને કોઈ પૂછતું જ નથી, પછી અભિપ્રાય આપવાનો ક્યાં રહ્યો? ના ગમે. એક એક્ઝામ્પલ લઈએ કે તમે તમે જમવા માટે બેઠા, પાંચ છ જણા જમવા માટે બેઠા. હવે તમને કોઈ વસ્તુ ના ગમી માનો, પણ એ ફૂડ વિશે તમારે કઈ બોલવાની જરૂર નથી. એમ પણ ના ગમ્યું હોય કે બની શકે તમને જે નથી ગમી એ બીજી વ્યક્તિને વધારે ગમી હોય. ઓકે, મે બી પોસિબલ. અચ્છા, બને કે ના બને? હા, એટલે આપણે બોલીએ તો બીજાને આપણે સ્પંદન જાય ને બધાને આપણે સ્પંદન જાય અને પછી એ વસ્તુ એ પછી અડશે નહીં એ વસ્તુ તમારો ઓપિનિયન ને કારણે. હા, મને તો બાધક થાયું જ, પણ મેં એવું બોલીને બીજાને પણ ફેલાવ્યું. હા, નેગેટિવ. હા, એટલે ના ગમે એટલે કોઈ પણ બાબતમાં, કોઈ પણ બાબતમાં. કારણ કે ના ગમતું એ તમારી બિલીફ ના આધારે છે. તમને જે તમારી બિલીફ છે એ પ્રમાણે વસ્તુ તમને મળી નથી, માટે નથી ગમતું. વસ્તુ તો સારી જ છે, વસ્તુ તો સારી જ છે. હા, વસ્તુ તો સારી જ છે, પણ તમારી જે ડિઝાઇન છે એ પ્રમાણે નથી. એમ અંદર પણ, અંદર સૂક્ષ્મ લેવલે પણ અભિપ્રાય આપવાની જરૂર નથી. એમ, કારણ કે અભિપ્રાય થી આખું મન ઉભું થાય છે. તમને નથી ગમતું માટે, પણ તમારો ઓપિનિયન બીજાને કઈ આપીને તમે બીજાને પણ ડિસ્ટર્બ કરો છો. એમ, અને ખરેખર બીજાને ના ગમતું છે જ નહીં, એને તો બહુ ગમે છે. હા, એટલે આને લગતું બીજું એક સૂત્ર પણ છે આપણે, કે ખાતી વખતે ખોડ કાઢવી એ ભયંકર ગુનો છે. ખોરાક તો આપણને કહેતો નથી કે તું મને ખાઈ જા, ના અનુકૂળ આવે તો તમે એને થાળીમાંથી બહાર મૂકી દો. પણ ઓપિનિયન આપવાની જરૂર નથી કે આજે આવું બન્યું છે ને આ તેવું બન્યું છે ને આ તો ગરમ નથી ને બહુ ઠંડુ છે ને બહુ વહેલું બનાયેલું છે ને આ બધા પડવાની કઈ જરૂર નથી. આપણે ફાઇલનો નિકાલ કરવાનો છે. તમને જે અનુકૂળ આવે એ કોઈ પણ પ્રકારનો અભિપ્રાય આપ્યા વગર તમે તમારી ફાઇલ નો નિકાલ કરો ને. એટલે આમાં એ પણ સમજવાનું કે આપણે જયારે આવું
ના ગમ્યું બોલ્યું એટલે આપણે આપણે કર્મ નેગેટિવ મૂક્યું ને આપણામાં નેગેટિવ. કર્મનો કર્મની વસ્તુ આખી જુદી વસ્તુ છે. ઓકે, ત્યાં તમારી પ્રકૃતિને અનુકૂળ આવે એવું નથી માટે ના ગમતું છે. તમારા માટે જે ના ગમતું છે એ બીજાને ગમતું હોય પણ ખરું એમ. પણ આપણે અભિપ્રાય આપવાની જરૂર નથી, બસ ઇન શોર્ટ એટલું કહેવા માંગે છે મૌન રહેજો એમ. મૌન રહે એટલે મને બીજું આપણ આમાં થયું કે જયારે ના ગમ્યું એટલે બોલ બોલ કરે તો એની ઇફેક્ટ મોર થાય, એની એની ઇફેક્ટ વધારે, એટલે મને ભેગું ના થાય પાછું એવું હતું. હું મારી વાત કરું કે હું જયારે ના ગમ્યું ના ગમ્યું એ જોયું એટલે મેં મારું એ દ્રઢ કરી દીધું એટલે મને પછી એ ભેગી વસ્તુ ના થાય ને એવું પણ થાય ને. અને ખરેખર ખરેખર ગમતું છે છતાં પણ તમને ના ગમતું લાગશે, એક સાયકોલોજી શરૂ થઈ જાય ને. સાયકોલોજી, હા હા બરાબર બરાબર. અને બીજે પણ સ્પંદન એવા કરો એટલે ઓલ ઓલ બધું ઉભું. પણ એઝ અ મહાત્મા આ એટલે ધારો કે એવો ભાવ થઈ ગયો તો મેં ચાર્જ કર્યું કહેવાય ને, ના કહેવાય. ચાર્જ ચાર્જ એ બાકી વસ્તુ જુદી છે. હા એટલે મહાત્માને હવે નથી પણ મૂળ કોઈ પણ કારણસર આપણે પોતે ડિસ્ટર્બ થઈએ છીએ ત્યાં સુધી બરાબર છે. પણ એ જયારે ઓપિનિયન સ્વરૂપે બહાર આવે છે ત્યારે બીજાને પણ આપણે ડિસ્ટર્બ કરીએ છીએ, એના નિમિત્ત બનીએ છીએ આપણે. અહીંયા ચાર્જ ની કઈ વાત જ નથી એમાં. ઓકે, હા ચાર્જ એ આખું કર્તાપ સાથે જોડાયેલી વસ્તુ છે. ઓકે ઓકે, હા આખું ફાઇલ ના સંભાવે નિકાલમાં જશે, સંભાવે નિકાલમાં એટલે. હા બરાબર બરાબર, બહુ સરસ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ સ્વામીજી. સંભળાય છે? બરે, એકદમ ફાઇન, વેરી નાઇસ. લોંગ ટાઈમ નો સી. પહેલા તો આઈ વિલ રિક્વેસ્ટ એવરીવન કે બધા મને આશીર્વાદ આપો કે મારા જે 40 વર્ષ પૂરા થયા અને 41 વર્ષમાં જ્ઞાન લઈને પ્રવેશ થાય છે. અરે વાહ, વેરી ગુડ. મહાત્માઓ આપતપુત્રો સાથે રહીને સત્સંગ એવો જમાવીએ કે બધામાંથી દાદા ખુલ્લા થાય, બધામાંથી દાદા જ બોલે, સ્પીકર આપણું બોલે પણ પાછળ દાદા જ હોય, અને દાદાની સમજણને આપણે ક્યારે ક્રોસ ના કરીએ, એ બધાને યથાર્થ સમજણ પહોંચે તો એ યથાર્થ સમજણ સાથે એ દાદાનું કામ યથાર્થપણે સ્વાભાવિક થયા કરે અને એનો લાભ આપણને પહેલો મળે અને બધાને એનો પૂરેપૂરો લાભ મળે. એટલે મારી તો બહુ ભાવના છે. અરે બધાની ભાવના જ છે આ સાહેબ. યસ યસ, તમે તમે આજે આ દિવ્ય દિવસે તમે એને જસ્ટ ઓપન કરો છો એમ. પ્રેમ પૂર્વક સમાવી શકીએ અને એ બધાનો પ્રેમ આપણે બધાને લગી પહોંચાડીએ
જેમાં આપણને ઓફકોર્સ તપ જ આવશે, પણ એ તપ આવકાર્ય છે, દાદાના પ્રેમમાં તપ આવકાર્ય છે, એનો કોઈ શું કહેવાય કમ્પ્લેન કે કોઈ કશું રહેશે નહીં, અને દાદા એ માટે આપણને ખૂબ શક્તિ આપે. જય સચિદાનંદ. ઓકે જય સચિદાનંદ, આપણે જે હમણાં પ્રયોગ રાખ્યો છે દિવસ દરમિયાન ત્રણ છૂટાપણાના વાક્યો સાથે, આપણે આપણી અંતરાત્મા દશામાં જાગ્રત રહીને ઘરના લોકોના નજીકના લોકોના આપણે પ્રતિક્રમણ કરીએ. હવે મને હમણાં એક વસ્તુ એવી સમજાય છે, એવું સમજાયું છે જે કવિરાજના પદમાં આવે છે, ઝેર તો તમારે પીવા જ પડશે, અને રાજી ખુશીથી પીને બિલકુલ અસર મુક્ત રહીને હસતા રહીએ, ઉલ્લાસનો એક ટીપું પણ ઓછું ના થાય, અને એવી થયું તો આપણું કામ થયું. ભલે એ શું કહેવાય ડેસ્ટિનેશન આપણને દૂર લાગે, પણ એનો મેં બહુ સરસ રીતે અનુભવ પણ કર્યો કે જે બોલીને બગડે છે ને તે ના બોલીને સાચવી લેવા જેવું છે. પછી પેલા કે વાણી તો રેકોર્ડ છે ને વાણી તો વ્યવસ્થિત છે એ બધું ના ચાલે, એટલે એ એ વાતને લઈને તમે જરા ફોડ પાડો. જય સચિદાનંદ. આપણે તો ઝેર પાનારને પણ આશીર્વાદ આપવાના છે. બહુ સાચી વાત, બિલકુલ. આપણને શિવજી બનાવે છે, બરાબર છે. અને એક વસ્તુ મેં જોઈ, શિવજી એટલે કલ્યાણ સ્વરૂપ, બરાબર. પણ બહારના લોકો કલ્યાણ સ્વરૂપ, નજીકના લોકો ને ઘરના લોકો આપણને પીવડાવે. હા પીવડાવે, એટલે દાદા ભગવાન તે પોતે કહે છે ને કે મને આ અગ્રમ વિજ્ઞાન એ મને લોકો પાસેથી જડ્યું છે, લોકોને જે ના પચ્યું, લોકોને જે ના ગમ્યું એ મને આપી ગયા કે છે, ખરું એ મને આપી ગયા એમ. એટલે આજે આજે ઝેરના પ્યાલા પીવાથી શિવ થવાય છે, એમનામ શિવ થવાતું નથી, એટલે એને પણ આશીર્વાદ આપવાના કે તારું પણ કલ્યાણ થાવ, કે તું અમને શિવજી બનાવે છે, અને આ વિતરાગનો માર્ગ જ માર ખાઈને વિતરાગ થવાનો છે. કરેક્ટ. હા, હારીને જીતી જવાનો છે. રાઈટ, પરફેક્ટ, બહુ સરસ. ટૂંકામાં ઘણું બધું આવી ગયું. જય સચિદાનંદ. નહીં નહીં, આજે આજે આ દિવ્ય છે, દિવસ છે સાહેબ, આજે આજે મારું શેડ્યુલ જરા બહુ આમ બિઝી હતું, પણ સારું થયું આપણે વન ટુ વન ની વાત આમાં નીકળી એમ. રાઈટ રાઈટ, સાચી વાત. જય સચિદાનંદ. મહાત્માઓની જગત કલ્યાણની ભાવના થી આપતા પુત્રો નિમિત્ત બનવાના છે. પોતાની ભાવના તો છે, એની પોતાની ભાવના તો છે, પણ સાથે સાથે મહાત્માઓની પણ એટલી બધી આ જગત કલ્યાણની ભાવના છે. લોકો દાદા ભગવાનને ઓળખે, દાદાના જ્ઞાનને ઓળખે, અને એ મહાત્માઓના બ્લેસિંગ અમારા માટે બહુ જ કિંમતી છે જગત કલ્યાણમાં નિમિત્ત બનવા માટે. દાદા ને એટલી જ પ્રાર્થના કરી, તમને બહુ શક્તિ આપે, બહુ શક્તિ આપે, બહુ શક્તિ આપે. મહાત્મા બધા વચ્ચે હું બોલ્યો છું. ના ના, બરાબર છે. ઓકે જય સચિ. હવે આપણો ટાઈમ થઈ ગયો, શ્રીમંદર બોલાવો, દીપક આજી ફોલો કરશે. ઓકે. નમો વિતરાગાય, નમો નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ,
नमो सिद्धानम नमो आयरियाणम नमो आयरियाणम नमो वज्जायाणम नमो वज्जायाणम नमो लोए सव साहुणम नमो लोए सव साहुणम ऐसो पंचन मुकारो सो पंचन मुकारो सव्वपावप्पणासनो सव्वपावप्पणासनो मंगलानं च सव्वेसीं मंगलानं च सव्वेसीं पद्मं हवै मंगलं पद्मं हवै मंगलं ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद काले मंगलवार कालनो प्रोग्राम सवारे 6:30 प्रातः विधि 10:15 गुजराती सत्संग 4:30 कीर्तन भक्ति ने आरती रात्रे 9:00 वलवाइट सत्संग सेम वे दिवस दरमियान 3 छोटा पड़ाना वाक्यों साथे घरना लोकना खूब हृदयपूर्वक प्रतिक्रमण करिए ने आ लक्ष्य में राखिए कि आपणी घरनी बाबत में क्यारे अपना संबंधों आगा पाछा नहीं थाय अने जे थयेला छे तेने याद करी करीने एना प्रतिक्रमण करीने सांधो मेळवी लेवो ए माटे आपणने दादा भगवान देवी देवताओ बधा महात्माओ खूब शक्ति आपे जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद दीपकाजी का